હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ મલકિયા એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે વાત કરીએ છીએ તલાટ એકમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. જે બદલ આપણે વિડીયો બનાવ્યો છે, તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર મળતી રહેશે એટલા માટે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો કે જે જુનિયર ક્લાર્કની પરીક્ષા જે છે એ 9 એપ્રિલના રોજ લેવામાં આવશે અને તલાટી કમ મંત્રીની પરીક્ષાની તારીખ 23 એપ્રિલના રોજ લેવાશે, એવા જે છે આજના ન્યૂઝપેપરમાં ન્યૂઝ મળ્યા છે. તે બદલ આપણે વિડીયો બનાવેલો છે. અને જો તમારે આ ઇમેજનો સ્ક્રીનશોટ જોતો હોય તો નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ જે છે જોઈન થઈ શકશો. તો જોઈએ તો કે આમાં હજી જે છે તારીખમાં ચેન્જીસ થશે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ, કેમ કે જે છે હજી જીપીએસસીની એક એક્ઝામ છે એ પણ 9 એપ્રિલના રોજ એનું આયોજન છે. એટલે ખાસ કરીને હું નેક્સ્ટ વિડીયોમાં કહીશ કે એમાં જે ચેન્જીસ આવશે લગભગ. તો જોઈએ આપણે વિગતવાર માહિતી પણ જોઈ લઈએ. આ દિવસોમાં અન્ય કોઈ એજન્સી કેન્દ્ર ન ફાળવવા ડીડીઓને સ્કૂલોને સૂચના અપાઈ ગઈ છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રદ થયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા હવે આગામી 9 એપ્રિલના રોજ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાની સંભવિત તારીખને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સિનિયર આઈપીએસ હસમુખ પટેલ સર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પરીક્ષા જે છે ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. આ સિવાય તલાટીકમ મંત્રીની પણ પરીક્ષા જે છે 23 એપ્રિલના રોજ જે છે લેવામાં આવશે. જુનિયર ક્લાર્ક અને તલાટીકમ મંત્રીની પરીક્ષાની તારીખોને લઈને અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે અગાઉ આપેલ યાદી મુજબની શાળાઓ અને પરીક્ષા કેન્દ્ર તરીકે નિયત કરેલ છે. આથી આ યાદી જે છે મુજબની શાળાઓ અને 3 બ્લોકથી વધુ ની શાળાઓ આચાર્યને જણાવવાનું કે ઉપરોક્ત તારીખમાં ડીડીઓ જે કચેરીની પૂર્વ મંજૂરી વિના અન્ય કોઈ પણ એજન્સીને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં ન આવે. જો કોઈ શાળાને પરીક્ષા લેવા બાબતે પ્રતિકૂળતા હોય તો તેના વ્યાજબી કારણો આધાર પુરાવા સાથે ડીડીઓ કચેરીમાં જે છે રૂબરૂ રજૂ કરવા પડશે. નિયત સમયમાં આ પ્રક્રિયા નહીં થાય તો પછી છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તો ખાસ કરીને આપણે તો જે આમાં ન્યૂઝ છે એ જ જોવાના છે કે તલાટીકમ મંત્રીની એક્ઝામ જે છે 23 એપ્રિલના રોજ લેવાશે અને જુનિયર ક્લાર્ક 9 એપ્રિલના રોજ લેવાશે. તો જે પણ મિત્રો તૈયારી કરે છે પૂરા જોશથી અને પૂરી મહેનતથી તૈયારી કરો. હવે તમારું જે છે સપનું સાકાર કરવાનો ટાઈમ આવી ગયો છે. તો બસ વિડીયોમાં એટલું જ. વિડીયો સારો લાગ્યો તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો નેક્સ્ટ વિડીયોમાં મળશું નવી માહિતી સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.